અને હવે જોઈશું સમાચારો વિસ્તારથી. ઉત્તરાયણમાં વાહન ચાલકોને પતંગના દોરાથી રક્ષણ મળે એ માટે ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીના પ્રમુખ બ્રિજેશ વર્મા દ્વારા તારીખ 12-15 જાન્યુઆરી દરમિયાન શહેરમાં વિવિધ સ્થળો ઉપર વિનામૂલ્યે સેફટી બેલ્ટ વિતરણ અભિયાનનો પ્રારંભ કરાયો છે, જેના ભાગરૂપે પ્રથમ દિવસે 8 લાઇન્સ ચોપાટી ટ્રાફિક પોઈન્ટ 8 લાઇન્સથી વિનામૂલ્યે સેફટી બેલ્ટ વિતરણ ટ્રાફિક જનજાગૃતિ ઝુંબેશનો પ્રારંભ કરાયો. આ ઉપરાંત મજૂરા ગેટ ચારસ્તા ઉધના વિસ્તારના રોકડે હનુમાન ચારસ્તા ખાતે પણ સેફટી બેલ્ટ વિતરણ કરાયા હતા. કોરોનાની સત્તાવાર અદ્યતન માર્ગદર્શિકાના પાલન સાથે આયોજિત આ કાર્યક્રમમાં સુરત શહેર પોલીસ, ટ્રાફિક અને આરટીઓના અધિકારીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત હતા. રોગ અકસ્માતોની સંખ્યા ઘટે, ટ્રાફિકના નિયમોનું પાલન થાય એવા આશયથી 4 દિવસ ચાલનારા ઝુંબેશમાં સુરત શહેરના જુદા જુદા ટ્રાફિક રિજિયનમાં 11 વાગ્યાથી દરરોજ સવારે 10-12, સાંજે 5-7 દરમિયાન ટ્રાફિક અવેરનેસ ડ્રાઈવ હેઠળ કુલ 10,000થી વધુ સેફટી બેલ્ટનું નિઃશુલ્ક વિતરણ કરાશે. તારીખ 13મીએ સવારે આરટીઓ પાલેડ અજણ, સાંજે સ્ટાર બજાર ચારસ્તા ખાતે 14મીએ સવારે ભાગળ ચારસ્તા, સાંજે રત્નવાલા ગજરા સર્કલ કતારગામ ખાતે 15મીએ સવારે પોદા રાકેટ વરાછા રોડ ખાતે સેફટી બેલ્ટ વિતરણ કરાશે. મારું નામ બ્રિજેશ વર્મા છે, ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી એમાં એઝ હું પ્રમુખ તરીકે છું અને છેલ્લા 10 વર્ષથી અમે ટ્રાફિક અવેરનેસ માટેનો કાર્યક્રમ કરીએ છીએ. આજ રોજ અઠવાલાઈ ચોપાટી ખાતે એક સેફટી બેલ્ટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આજથી 15 તારીખ સુધી દરરોજ સવારે અને સાંજે દરેક વિસ્તારોમાં આ રીતે એક સેફટી બેલ્ટનું બનાવેલા છે કે જેના કારણે ગળામાં વાંધવાથી કોઈની અમૂલ્ય જિંદગી બચી શકે છે. રોડ પર તમે જોશો આજે ઉત્તરાયણમાં પર્વમાં લોકો પતંગ ચગાવતા હોય અને એનો જે દોરો છે, દોરો એ આપણી જિંદગી લઈ શકે છે અને ગળું જે વસ્તુ છે એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. ત્યાં રોડ પર અકસ્માતના કારણે એક્સિડન્ટ ન થાય તેના જે સેફટી થાય એના માટે આ સેફટી બેલ્ટ વિતરણ કાર્યક્રમ અમે દરેક વિસ્તારોમાં કરવામાં આવનાર છે. બ્યુરો રિપોર્ટ, જનરલ આઈ વિટનેસ, સુરત.